લગ્ન ધોરણ 11 આપણા શાસ્ત્ર ની અંદર આપણે છેલ્લે વર્ગીકરણ એટલે શું એના વિશે સમજાવ્યું હવે આપણે વર્ગીકરણ નો અર્થ સમજ્યા એની અગાઉ જુદા જુદા વર્ગીકરણ માટે જે કઈ પારિભાષિક શબ્દોની જરૂરિયાત હતી એની પણ વાત કરી હવે વર્ગીકરણ કેમ જરૂર પડે વર્ગીકરણની જરૂરિયાત વર્ગીકરણ કરવાનું કારણ શું તમને પરીક્ષામાં પૂછે વર્ગીકરણની જરૂરિયાતો જણાવો અથવા વર્ગીકરણ કેમ કરવું પડે છે માહિતીનું વર્ગીકરણ કયા કારણોસર કરવું પડે છે તો આપણે જે કઈ માહિતી મેળવીએ છીએ એ માહિતી વિસ્તૃત સ્વરૂપમાં હોય એ વિસ્તૃત માહિતીને આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવી હોય તો એ સરળ ટૂંકમાં રજૂ કરવી હોય સરળ રીતે અને આકર્ષક રીતે રજૂ કરવી હોય તો એના માટે વર્ગીકરણ કરવું પડે એટલે જે વિશાળ વિસ્તૃત સ્વરૂપની માહિતી હોય એને સંક્ષિપ્તમાં રજૂ કરવા સરળ રીતે રજૂ કરવા અને આકર્ષક રીતે તો એના માટે વર્ગીકરણ જરૂર પડે એટલે વિસ્તૃત માહિતીને આપણે સંક્ષિપ્તમાં સરળ રીતે અને આકર્ષક રીતે રજૂ કરી શકીએ છીએ ત્યાર પછી એનાથી આગળ વાત કરીએ વર્ગીકરણની જરૂરિયાત માટે તો માહિતીના જે કઈ જુદા જુદા લક્ષણો હોય માહિતીની અંદર એક જ લક્ષણ આવતું હોય એવું ના હોય પણ ઘણા બધા લક્ષણો આવતા હોય જુદા જુદા લક્ષણો હોય તો એ જુદા જુદા લક્ષણો હોય એની સરખામણી કરવાની હોય એક લક્ષણનું બીજા લક્ષણ સાથે સરખામણી કરવી હોય એટલે કોઈ એક માપ બીજા માપથી કેટલા પ્રમાણમાં વધે છે તમે વર્ગીકરણનું કોષ્ટક હોય તો એના ઉપરથી તમે કહી શકો કે આ માપ બીજા માપ કરતા વધે છે ઘટે છે કેટલા પ્રમાણમાં એટલે એક લક્ષણની કમ્પેરિઝન સરખામણી બીજા લક્ષણ સાથે કરવી હોય ત્યારે આ વર્ગીકરણ એ ઉપયોગી બને એટલે આ એક બીજો મુદ્દો પણ તમારે ધ્યાન રાખવાનું બીજું જે આપણા અભ્યાસક્ષેત્રની અંદર જે કઈ જુદા જુદા લક્ષણો હોય એના વિશેની સરળતાથી માહિતી મેળવવી હોય તો એ સરળતાથી લક્ષણો વિશેની સરળતાથી માહિતી આપણને મળી શકે છે ત્યાર પછી વર્ગીકરણથી સમય શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એની સાથે સાથે જે કઈ માહિતી આપણે મેળવેલી છે એ માહિતીનો તમે વર્ગીકરણ કરશો તો એ માહિતીને પૃથક્કરણ કરવા માટે એ માહિતીનો અભ્યાસ કરવો હોય એ માહિતી પરથી આપણું મૂળ આંકડાશાસ્ત્ર એટલે શું માહિતી મેળવવી એટલે એકત્રીકરણ કરવી એનું પૃથક્કરણ કરવું અને એના ઉપરથી કોઈ આપણે ચોક્કસ તારણ કરાવવું ચોક્કસ જે કંઈ આપણે અર્થઘટન કરીએ એને આપણે શું કહેતા આંકડાશાસ્ત્ર એટલે આપણે વર્ગીકરણ કરીશું માહિતી તો એ વર્ગીકરણને લીધે એ માહિતીનું સરળતાથી આપણે સારી રીતે યોગ્ય રીતે પૃથક્કરણ પણ કરી શકીશું એટલે વર્ગીકરણ કરવાથી નાણાંનો નાણાં છે પૈસા સમય શક્તિ એનો બચાવ પણ કરી શકાય છે એટલે આ બધા કારણોસર વર્ગીકરણની જરૂરિયાત પડે છે તો આ રીતે આ મુદ્દા તમારે યાદ રાખવાના છે વર્ગીકરણના કારણોના હવે એનાથી આગળ વાત કરીએ તો વર્ગીકરણના પ્રકારો વર્ગીકરણના પ્રકારો વિશે વાત કરવાની છે તો એના બે પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજો છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એમાં આપણે આજે પહેલા સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણની વાત કરીએ તો આ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે ખાસ કરી જે સંખ્યાત્મક ચલના મૂલ્ય અનુસાર કેવો ચલ સંખ્યાત્મક ચલના મૂલ્ય અનુસાર આપણે જે કંઈ વર્ગીકરણ કરીએ
એને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. અહીંયા મેં એક ઉદાહરણ તમને દર્શાવેલું છે કે 100 કુટુંબોનો અભ્યાસ કર્યો અને એ 100 કુટુંબોમાં બાળકો કેટલા છે એવા દરેક કુટુંબમાં, તો એ બાળકોની સંખ્યા કોઈ કુટુંબમાં એક પણ બાળક ના હોય તો એ માહિતી મેળવી, તો સૌથી ઓછામાં ઓછા 0 માર્ક મળ્યું અને મોટામાં મોટું 3 માર્ક મળ્યું. એટલે કોઈ કુટુંબમાં એક પણ બાળક નહોતું, કોઈ કુટુંબમાં એક બાળક હતા, કેટલાક કુટુંબો એવા હતા કે એમાં 2 બાળકો હતા, કેટલાક કુટુંબો એવા હતા કે એમાં 3 બાળકો હતા, 4 બાળકો ધરાવતા કોઈ કુટુંબ નહોતા, 5 બાળકો ધરાવતા કોઈ કુટુંબ નહોતા. એટલે બાળકો ના હોય એવા, 1 બાળક હોય એવા, 2 બાળક હોય એવા અને 3 બાળકો હોય એવા કુટુંબો મળી આવ્યા. એટલે અહીંયા બાળકોની સંખ્યા 0, તો 0 બાળકો હોય એટલે કે એક પણ બાળક ના હોય એવા કુટુંબોની સંખ્યા ધારો કે 5 છે. 100 કુટુંબોનો અભ્યાસ કર્યો, એના બાળકોની સંખ્યાનો અભ્યાસ કર્યો, તો 0 બાળક એટલે કે એક પણ બાળક ના હોય એવા 5 કુટુંબો હતા. 1 બાળક ધરાવતો કુટુંબોની સંખ્યા 40 હતી, 2 બાળકો ધરાવતા કુટુંબોની સંખ્યા 45 હતી અને 3 બાળકો ધરાવતા જે કુટુંબો હતા એની સંખ્યા 10 હતી. તો આવી રીતે આ જે વર્ગીકરણ થયું 100 કુટુંબોના બાળકોની સંખ્યાનો અભ્યાસ કરતું આ જે વર્ગીકરણનું મેં કોષ્ટક બનાવ્યું છે એ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાશે, કારણ એ સંખ્યાત્મક ચલ પર આધારિત આ વર્ગીકરણ છે. એવી રીતના આપણે બીજો જે પ્રકાર છે એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, તો એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આપણે વાત કરવી હોય તો એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ માટે તો અહીંયા આગળ આપણે એ ગુણાત્મક ચલ પર આધારિત એ વર્ગીકરણ છે. એટલે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, વર્ગીકરણનો બીજો પ્રકાર ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તો ગુણાત્મક ચલ અનુસાર જે આપણે વર્ગીકરણ કરીએ એને આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. તો દાખલા તરીકે 100 કુટુંબોના મુખ્ય વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ હું અહીંયા લખું છું. 100 કુટુંબોના વ્યવસાય, દાખલા તરીકે 100 કુટુંબોના વ્યવસાય દર્શાવતું વર્ગીકરણ. જો કયું વર્ગીકરણ જોયું એ આપણે, તો સંખ્યાત્મક ચલ પર આધારિત. એમાં કુટુંબમાં બાળકોની સંખ્યા એ શું હતું? સંખ્યાત્મક ચલ હતું. અહીંયા આગળ આપણે ગુણાત્મક ચલ, તો ગુણાત્મક ચલ અનુસાર તો કુટુંબનો વ્યવસાય, એ કુટુંબના વ્યવસાય એને દર્શાવતું આ વર્ગીકરણ છે. એટલે કુટુંબનો વ્યવસાય એક આ ગુણાત્મક ચલ થયો કહેવાય. કયો ચલ? ગુણાત્મક ચલ. હવે એમાં જુદા જુદા કુટુંબના એટલે કુટુંબના વ્યવસાય એ લખીએ, જુદા જુદા વ્યવસાય ખેતી જે નોકરી જેવા બધા જુદા વ્યવસાય લઈએ અને એ વ્યવસાય ધરાવતા કુટુંબોની સંખ્યા લખીશું, બરાબર. એ કુટુંબોની સંખ્યા આ રીતે હું કોષ્ટક બનાવું. ધારો કે પહેલા આપણે લઈએ ખેતીનો વ્યવસાય ધરાવતા 25 કુટુંબો છે. પહેલો વ્યવસાય લીધો ખેતી, તો એમાં સંખ્યા છે 25. ત્યાર પછી બીજો વ્યવસાય તરીકે વેપાર, તો વેપાર વ્યવસાય ધરાવતા કુટુંબો લઈએ તો વેપાર કરતા હોય એવા 30 કુટુંબો મળી આવ્યા. ત્યાર પછી નોકરી કરતા, નોકરી અને પછી મજૂરી,
तो नौकरी करता कुटुंब लीए त्यार पछी मजूरी करता तो नौकरी करता कुटुंबों की संख्या धारो के 35 मळी केटली मळी 35 અને મજૂરી કરતા કુટુંબોની સંખ્યા ધારો કે 10 મળી હવે આ બધાનો આપણે સરવાળો જોઈ લેવાનો કુલ તો 5 ને 5 10 શું બધી ને 2 3 3 6 3 9 ને 1 10 100 કુટુંબો થઈ ગયા એટલે 100 કુટુંબનો વ્યવસાય દર્શાવતું આ રીતનું વર્ગીકરણ છે એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કારણ કુટુંબનો વ્યવસાય એ શું છે આની અંદર ગુણાત્મક ચલ છે એટલે ગુણાત્મક ચલ પર આધારિત જે કંઈ વર્ગીકરણ એને આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને એનું આ ઉદાહરણ કે ખેતી વ્યવસાય 100 કુટુંબોનો અભ્યાસ કર્યો તો એમાં ખેતી વ્યવસાય ધરાવતા 25 કુટુંબો છે વેપાર કરતા હોય એવા કુટુંબો 30 છે નોકરી કરતા હોય એવા કુટુંબો 10 છે અરે 35 છે અને મજૂરી કરતા હોય એવા કુટુંબોની સંખ્યા 10 છે તો આ રીતે આપણે ગુણાત્મક ચલનું વર્ગીકરણ અથવા તો એટલે ગુણાત્મક ચલ પર આધારિત વર્ગીકરણ હવે એનાથી આગળ વાત કરવાની છે તો સંખ્યાત્મક ચલનું વર્ગીકરણ એના પણ પાછા બે પ્રકારો છે એમાં અસતત ચલનું વર્ગીકરણ અને સતત ચલનું વર્ગીકરણ હવે બંને વર્ગીકરણ વિશે વાત કરી હવે સંખ્યાત્મક ચલનું વર્ગીકરણ એના પ્રકાર તો પહેલો પ્રકાર છે અસતત ચલનું વર્ગીકરણ સંખ્યાત્મક ચલના અથવા તો સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણ એમાં એક પ્રકાર છે અસતત અસતત માહિતીનું વર્ગીકરણ અથવા અસતત ચલનું વર્ગીકરણ તો પણ ચાલે અને અસતત ચલનું બીજી રીતે આપણે અસતત આવૃત્તિ વિતરણ તો પણ ચાલે અસતત ચલનું વર્ગીકરણ તો પણ ચાલે એટલે એમાં અસતત આવૃત્તિ વિતરણ એમ શબ્દ લખીએ આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ જો હવે તમે અસતત અને સતત શબ્દોથી પરિચિત છો બરાબર પરંતુ આવૃત્તિ એ શબ્દથી તમે કદાચ પહેલા આવી તો હશે કારણ કે તમે નવમા દસમા ધોરણથી આંકડા શાસ્ત્ર ભણતા હો છો ગણિતની અંદર એટલે આવૃત્તિ એ શબ્દ એક પાયાનો શબ્દ છે આવૃત્તિ એટલે જે કઈ ચલ હોય એ ચલના જે કઈ મૂલ્યના ચલનું જે મૂલ્ય હોય એના પુનરાવર્તન થતું હોય છે અને એ ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યા એને શું કહેવાય આવૃત્તિ આ મગજમાં યાદ રાખજો અગાઉ આવી ગયેલો શબ્દ છે એટલે ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી જે કઈ સંખ્યા એને શું કહીશું આવૃત્તિ તો સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના બે પ્રકારો છે એક તો અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ હવે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ બંનેના વિશે આપણે વાત કરીશું ફરીના લેક્ચરમાં પણ અસતત ચલ વિશે ફરીથી તમને યાદ કરાવી દઉં અને સતત ચલ કારણ અસતત ચલ એટલે એવો ચલ કે જે બે નિશ્ચિત સીમાઓ વચ્ચે ગણી શકાય એવી કિંમત ધરાવતો હોય જ્યારે આ ચલ એ નિશ્ચિત સીમાઓ વચ્ચેની માપી શકાય એવી કિંમત ધરાવતો હોય અને એ અસતત ચલના મૂલ્યથી એટલે આવૃત્તિથી આપણે એનું વર્ગીકરણ કરીશું પાછું સતત ચલમાં પણ વર્ગના આવૃત્તિ
તમે 10મા ધોરણમાં તમારે દાખલા આવતા હતા એમાં તમને સીધો વર્ગ અને આવૃત્તિ આવું આપી દેતા હતા તમારે આવું કોષ્ટક બનાવવાનું આવશે આ જે વર્ગ અને આવૃત્તિ માનું જે આવશે એ સતત આવૃત્તિ વિતરણ એટલે તમે 10મા ધોરણમાં મધ્ય મધ્ય એ બધા દાખલા ગણતા હતા અને એમાં તમને જે રકમ આપતા હતા કોષ્ટક એ શેનું હતું સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણનું એક બે ઉદાહરણ પણ આપેલા હતા છતાં એ વિતરણ કઈ રીતે એ રકમ સીધી આપી દેતા હતા પણ આપણે એ રકમનું કોષ્ટક મેળવવાનું હોય એટલે એના વિશે ફરીના લેક્ચરમાં વાત કરીશું થેન્ક યુ